નમસ્કાર મિત્રો, બધા સુરક્ષિત હશો એવું માનું છું. ભગવાન જોડે પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહો. આજ સવારમાં ખેતરમાં ફરતો ફરતો મને એવા દૃશ્યો જોવા મળ્યા, હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા, જ્યાં પશુ પક્ષીઓ, બિચારા પક્ષીઓ મરેલા પડ્યા હોય, પશુઓ, આ જોઈને હૃદયદ્રાવી ઉઠ્યો કે ભગવાન આ લોકોએ શું બગાડ્યું છે. આપણે માણસ તો કદાચ પાપ બી કરી શકે, પણ પશુઓ પક્ષીઓ બિચારા શું બગાડ્યું છે કે એમનું હાલત એવી થઈ ગઈ. તો મારું એવું માનવું છે કે ક્યાંય રસ્તામાં પશુ પક્ષી બીજા જીવતા હોય, જીવિત હાલતમાં હોય, તો એમને બિચારાને ત્યાંથી લઈ અને કોઈ સારી જગ્યા ઉપર જઈ થોડું એને ગરમી હાલવી અને એને સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવા. કારણ કે કૂતરાઓ હોય, બિલાડા હોય, આ પશુ પક્ષીઓને મારી નાખતા હોય છે, તો એમને એમના બચાવ માટે કંઈક કરવું જોઈએ. તો મારું એવું માનવું છે કે ક્યાંય તમને એવો પશુ પક્ષી દેખાય બીમાર હાલતમાં, તો એમને સિક્યોર જગ્યા ઉપર લઈ જવી અને એને થોડી પ્રાઇમરી સારવાર જે આપણાથી થતી હોય, થોડી ગરમી આપવી, આ ટાઈપની જે આપણાથી સારવાર થઈ શકે એવી સારવાર કરવી, એમને થોડા દાણા નાખવા. કારણ કે બિચારા 2-3 દિવસથી ભૂખ્યા બી હશે, તો એમની કેર કરવી, એનું જે પુણ્ય છે બહુ મોટા મોટું પુણ્ય છે. વાવાઝોડાની તો જે વાવાઝોડું એડવાનું હતું એ તો એડી ગયું. હવે આપણે બહાર નીકળી આવા જે મૂંગા પશુઓ છે, પક્ષી છે, આમની સેવા કરવાની છે. મૂંગા પશુઓ જે બહાર છે એમને ચાર નાખવાનું કામ,